नमस्कार दोस्तों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચારો। નવસારી માટે આજે સારા સમાચાર છે। નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર લેતા 4 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, જેને લઈને હવે નવસારી જિલ્લામાં કોરોનાના કુલ નોંધાયેલા 47 કેસો પૈકી આજે 4ને રજા આપતા કુલ 37ને રજા આપી દેવામાં આવી છે। એકનું અવસાન થવા પામ્યું છે, જ્યારે 9 સારવાર હેઠળ છે। 9 પૈકી 8 સિવિલ હોસ્પિટલમાં અને 1 યસ્ફિન હોસ્પિટલમાં સારવારમાં છે। નવસારીના લુંસીકઈ વિસ્તારમાં આવેલ અરવિંદનગર સોસાયટીમાં પાલિકા દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં કરતા લોકોને હાલાકી। સોસાયટીના બંને બાજુમાં રસ્તા ઊંચા હોવાથી થોડો પણ વરસાદ પડે એટલે લોકોના ઘર આગળ પાણી ભરાઈ જવા પામે છે અને લોકો પાણીમાં ફરવા માટે મજબૂર બને છે, ત્યારે પાલિકા દ્વારા આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે। નવસારીની જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચીનના હુમલામાં શહીદ થયેલા સૈનિકોને રવિવારે ખડસુપા પાંજરાપોર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે શહેરની વિવિધ ગૌશાળાઓમાં જઈ પશુઓને ઘાસચારો આપવા ઉપરાંત પશુઓની સેવા ચાકરી પણ કરવામાં આવે છે, ત્યારે આવ્યા ઉમદા અભિગમ સાથે જીવદયાનું કામ કરતા આ ટ્રસ્ટના સભ્યો દ્વારા હાલ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી ચીનને જબરાતોપ જવાબ આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી। નવસારીના રુસ્તમ રાડવીમાંથી પસાર થતા રિંગ રોડ પર ભારે વાહનોને અવન જવન થવાથી વારંવાર ગટર તૂટી જવા પામે છે, પરિણામે ગટરનું પાણી રસ્તા પર આવતા ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાઈ જવા પામે છે। નવસારીના રુસ્તમવાડી વિસ્તારમાં ગટર પસાર થાય છે ત્યાં ભારે વાહનોની અવન જવનને પગલે રસ્તો તૂટી જાય છે અને લોકોને મુશ્કેલી ઊભી થાય છે। પાલિકાને વારંવાર આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, ત્યારે આ ગટરને યોગ્ય રીતે બનાવી દેવામાં આવે અને આ રિંગ રોડ વારંવાર તૂટી ન જાય તે માટે પાલિકા યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ છે। નવસારીના ધામણ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં 90 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી અને ધામણ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 90 લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। આ પ્રસંગે ધામણ મંડળીના પ્રમુખ અમિતભાઈ પટેલ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલીના હોદ્દેદારો તથા સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા, નેહા વ્યાસ, નરેન્દ્ર બિરલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમારી ચેનલ નવસારી લાઈવ માત્ર નવસારી પૂરતી નહીં પરંતુ દેશ વિદેશમાં રહેતા નવસારીજનો માટે પણ લોકપ્રિય બની રહી છે, ત્યારે નવસારીના દર્શકોને વિદેશમાં શું ચાલે છે તે જણાવવાના પણ આપણા વિદેશી દર્શકો પ્રયાસ કરી રહ્યા છે। નવસારીના મરોલીના રહીશ અને હાલ દુબઈ ખાતે જેઓ સ્થાયી થયા છે તેવા હિરેન પટેલે દુબઈમાં યોજાયેલા સૂર્યગ્રહણનો વિડીયો ખાસ નવસારી લાઈવના દર્શકો માટે મોકલ્યો છે। તમારા પણ સ્નેહીઓ, બંધુઓ, મિત્રો આવી રીતે વિદેશમાં રહેતા હોય તો તેમને નવસારી લાઈવની લિંક મોકલી સબસ્ક્રાઇબ કરવા જણાવજો, જેથી તેઓ ત્યાં બેઠા નવસારીના સમાચારો જાણી શકે। સાથે સાથે જેઓ ત્યાં કોઈ એવી ઘટના બને કે જે આપણા ગુજરાત અથવા નવસારીને સ્પર્શતી હોય, ગુજરાતની પ્રજાને જાણવામાં રસ પડે તેવી કોઈ બાબત હોય તો તેના સમાચાર આપ તેમને કહો કે તે નવસારી લાઈવમાં મોકલે, અમે લોકો સુધી તે સમાચારો પહોંચાડીશું। ત્યારે નવસારી લાઈવ એ તમારી ચેનલ છે, તમારા તમામ મિત્રો, સ્નેહી, બંધુઓ એનાથી પરિચિત હોય અને નવસારી લાઈવના દર્શક બને તે જોવાનું કામ તમારું પણ છે, તો એ ફરજ નિભાવી એક પણ વ્યક્તિ નવસારી લાઈવની ખબરથી કે નવસારી લાઈવથી અલગ ન રહી શકે તેવો પ્રયાસ આપ કરી આપ પણ દેશ વિદેશમાં નવસારી લાઈવનો વ્યાપ વધારવા મદદરૂપ બનશો એવી આશા સાથે ફરી એકવાર હિરેન પટેલનો આભાર માનીએ કે વિદેશમાં રહીને તેમને વિદેશમાં જે ઘટના બની તેની જાણ નવસારીના લોકોને કરી વિદેશમાં સૂર્યગ્રહણ કેવું દેખાયું દુબઈમાં તે બતાવવાનો તેમને પ્રયાસ કર્યો છે। ખૂબ આભાર સાથે ફરી એકવાર તમામ મિત્રોને, NRI લોકોને નવસારી લાઈવના સબસ્ક્રાઇબ કરાવવા માટે અપીલ કરું છું। રવિવારે સૂર્યગ્રહણ હોવાથી
हिंदुओंना मोटा भागना धार्मिक स्थानों बंद रहेवा पाम्या हता। विविध मंदिरों गईकाल रातथी ज बंद करी देवामां आव्या हता। आजे बपोर बाद ज्यारे सूर्यग्रहण पूर्ण थयुं एटले मंदिरों ने खोली तेनी साफ सफाई करवा साथे प्रतिमाओने नवडावा एटले के स्नान इत्यादि विधिओ आरोपी तेमने पूंजा माटे फरी मुकवामां आव्या खुल्ला मुकवामां आव्या हता। सूर्यग्रहण बाद केटलाक लोको स्नान करी मंदिरोमां दर्शने पण उमट्या हता। ज्यारे કેટલાક એવા લોકો પણ છે કે જે સૂર્યગ્રહણ પ્રમાણે તેમના નીતિ નિયમો અને કેટલાક નિયમોનું પણ પાલન કરતા હોય છે તેવા ઘણા લોકોએ ધાર્મિક વિધિવિધાન મુજબ નીતિ નિયમો પાળી આ સૂર્યગ્રહણનો સમય પસાર કર્યો હતો। અભિનેતા હર્ષ રાજપૂત દ્વારા આજે ફાધર્સ ડેના દિવસે તેમના પિતા જયેશભાઈ રાજપૂતને શુભકામનાઓ પાઠવવા સાથે તેમના આશીર્વાદ લીધા હતા। આ વખતે તેમની સાથે તેમનો ભાઈ પ્રીત પણ જોડાયો હતો। પ્રીત પણ ફિલ્મ ક્ષેત્રે મેનેજમેન્ટમાં ખૂબ આગવું સ્થાન ધરાવે છે ત્યારે બંને પુત્રોએ આજે પિતાના આશીર્વાદ લઈ પિતાને ફાધર્સ દિવસની શુભકામના પાઠવી હતી। રવિવારે સૂર્યગ્રહણ હતું ત્યારે નવસારી લાઈવના કેટલાય દર્શકોએ આ સૂર્યગ્રહણ કદાચ નરી આંખે નહીં જોયું હોય તો આવા દર્શકો માટે નવસારીના જાણીતા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ અને શાલીમાર સ્ટુડિયોના માલિક એવા અભય શાહે તેમના કેમેરામાં આ ક્ષણોને કેદ કરી લીધી છે। આ ઐતિહાસિક ક્ષણોને અભય શાહે કેદ કરી ખાસ નવસારી લાઈવના દર્શકોને માટે રજૂ કરી છે। ત્યારે સૂર્યગ્રહણની જે ઘટના બની ત્યારે સૂર્ય પર જે રીતે ક્ષય થતો જાય અને વાદળોનું જે રીતે હલનચલન હતું તે ખૂબ સુંદર રીતે અભય શાહે તેમના કેમેરામાં આ કેદ કરી આ યાદગાર ક્ષણો આપણા માટે ભેટ આપી છે। તો માનો સૂર્યગ્રહણની આ એક ઝલક। નવસારીમાં મારવાડી લોહાણા સમાજ દ્વારા તરોટા બજાર પાસે ઉકારાનું વિતરણ કરવામાં આવ્યું હતું। રોગ પ્રતિકારક શક્તિ વધારતા આ ઉકારાનો 600થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે લોહાણા મહાજનના મંત્રી મુકેશભાઈ ગંડેચા તથા આ ઉકારા માટેના જેને આર્થિક સહયોગ આપ્યા હતા એવા તુલસીભાઈ વિજયભાઈ મિતુલભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વ્યવસ્થામાં જયેશભાઈ પાવીએ પણ સેવા આપી હતી। રવિવારે સૂર્યગ્રહણને લઈને હિન્દુ મંદિરો તો બંધ રહેવા પામ્યા હતા પણ ચર્ચ અને પારસી અગિયારી પણ બંધ રહી હતી। નવસારીના વેડછા નજીક ટ્રેન અડફેટે 30 વર્ષીય અજાના યુવાનનું મોત નિપજવા પામ્યું છે। આ યુવાને કાળા રંગની અડધી બાયની ક્રીમ પટ્ટાવાળી ટી શર્ટ અને ભૂરા રંગની જીન્સ પેન્ટ પહેરેલ છે ત્યારે આ યુવાને લાગતા વળગતા હોય કોઈ ઓળખીતા હોય તો તેમને નવસારી રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા માટે પોલીસ મથક દ્વારા જણાવવામાં આવ્યું છે। નવસારીના બુલાફરિયા ગામે ઢોર ચરાવવાને મામલે બોલાચાલી થવા પામી હતી જેમાં એક મહિલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। જો કે આ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી પરંતુ તેને નવસારી રૂરલ પોલીસમાં એક અરજી આપી છે। અરજીને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે।